नमस्कार, आप जो रहा छो टीवी 9, हूँ छु जगदीश। समाचार की शुरुआत सौथी पहला बात करीशु पेपर लीक कोनो हाथ। साबरकांठाथी समाचार, पेपर लीक मामले फरियाद नोंधाई शके, प्रांतिज पोलिस मथके नोंधाई शके छे फरियाद। आसित वोरा ईमेल बाद तपास तेज करवामां आवी अने प्रांतिजना ऊंचा गामनो देवल नामनो युवक पोलिसनी शंकामां अमदावाद सिविलमां स्टाफ नर्स तरीके हवे फरज बजावी रह्यो छे। जयेश पटेल नामनो शख्स पण पहेलाथी शंकामां छे अने शरूआतथी ज तेनी पर आक्षेपो पण थई रह्या छे। देवल पटेल जयेश पटेलनो भत्रीजो छे अने देवलना घरे ज पेपर लीकने लई हिलचाल शुरू थई होवानुं अनुमान। हाल काका अने भत्रीजो बंने भूगर्भमां गृह राज्य प्रधान हर्ष संघवीना निवासस्थाने पण बैठक शुरू थई छे। तपासमां जोडायेला अधिकारीओ आ बैठकमां हाजर रह्या। पेपर लीक कांडमां अत्यार सुधीनी तपास मुद्दे चर्चा अने पेपर लीकमां थोड़ी वारमां पण एक मोटो खुलासो थवानो छे। संवाददाता अवनीश गोस्वामी फोलेन पर। अवनीश, हवे तपासनो धमधमाट शुरू थयो छे, साबरकांठा पोलीसने શું સૂચના મળી છે અસિત વોરા અને મંડળ તરફથી? જગદીશ, જે પ્રમાણે બપોરે આ ઈમેલ કરવામાં આવ્યો હતો, ઈમેલ મારફતે જે પ્રકારની અરજી જે છે તે તપાસ માટે મોકલી આપવામાં આવી હતી, એટલે કે સાબરકાંઠા એસપીને આ અરજી આપવામાં આવી હતી, તેમાં કેટલાક પ્રકારના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા, કેવી રીતે આ પેપર લીક થયું તેની આશંકાઓ હતી, તે તમામ બાબતોને પોઈન્ટ ટુ પોઈન્ટ દર્શાવવામાં આવ્યું છે અને તેને આધીન પોલીસે સ્થાનિક પોલીસની ટીમો બનાવવામાં આવી છે, ટીમો મારફતે તે તમામ મુદ્દાઓ ઉપર તમામ પોઈન્ટ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે, એટલે કે જેટલા પણ મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા હતા આસિફ વોરા દ્વારા તે તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે, તેમાં કેટલાક શંકાસ્પદ હિલચાલ જે ધરાવતા સ્થળ છે તે પણ સામે આવ્યા છે, કેટલાક લોકોના પણ નામ સામે આવી રહ્યા છે અને તેની સામે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઊંચા ગામનું જે ફાર્મ હાઉસ જે છે તે દર્શાવવામાં આવી રહ્યું છે, તેને લઈને એક બીજું પણ સ્થળ સામે આવ્યું છે કે દેવલ પટેલ નામનો કોઈ શખ્સ છે, તેનું પોતાનું ઘર જે છે તે પણ ફાર્મ હાઉસના સ્વરૂપે જ દેખાઈ રહ્યું છે અને તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે, તે પણ એક શંકાના દાયરામાં છે, જે છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યો છે દેવલ। તેના કાકા જયેશ પટેલ જે પહેલાથી જ આ આક્ષેપોની અંદર પહેલાથી જ સામેલ હતા, એટલે કે શરૂઆતથી સોમવાર સાંજથી તેમની ઉપર આંગળી ચીંધાઈ રહી હતી, તેમને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી, એટલે કે હવે જે પોલીસ જે છે તે જયેશ પટેલ અને તેના ભત્રીજા આ બંને ઉપર તપાસની શરૂઆત કરી ચૂક્યા છે અને બંનેને શક્ય છે કે તેઓના પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે કે તેઓ આ પેપર લીકના મામલે ક્યાંય જોડાયેલા છે કે કેમ, તે તમામ તારને અત્યારે હાલ મેળવવા માટેનો પ્રયાસ તમામ ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે, એટલે કે પોલીસની ટીમો જે છે તે ખૂબ જ સક્રિય થઈ ચૂકી છે। શક્ય છે કે પ્રાંતિજ પોલીસ પણ, એટલે કે આ જે વિસ્તાર જે છે તે પ્રાંતિજ પોલીસના વિસ્તારમાં છે, એટલે પ્રાંતિજ પોલીસને પણ આ એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે અને જો ફરિયાદ દર્જ થશે તો પ્રાંતિજ પોલીસે કેવા પ્રકારના પગલાં લેવા અને કેવી પ્રકારની કાર્યવાહી કરવી તે તમામ બાબતનો અભ્યાસ પણ અત્યારે હાલ હિંમતનગરની એસપી કચેરીમાં ધમધમાટ રૂપે શરૂ થઈ ચૂક્યો છે। બિલકુલ અવનીશ, આભાર તમામ માહિતીને પૂરી પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ। તો આસિત વોરા તરફથી અને ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આદેશ આપી દેવામાં આવ્યા છે, સૂચના આપી દેવામાં આવી છે અને ઈમેલ કરી લેવામાં આવ્યું છે સાબરકાંઠા પોલીસને। સાબરકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર, પેપર લીક થયું અને આ અંગે ફરિયાદ હવે નોંધાઈ છે અને પ્રાંતિજ પોલીસ મથકે આ ફરિયાદ નોંધાવવામાં આવી શકે। પેપર લીક કાંડમાં અત્યાર સુધીના તપાસ મુદ્દે આ મહત્વપૂર્ણ હવે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। અસિત વોરાના ઈમેલ પછી તપાસ તેજ કરવામાં આવી, પ્રાંતિજના ઊંચા ગામમાં ખાસ તો તપાસ થઈ રહી છે। આ જે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ આ એ જ વ્યક્તિનું ઘર છે કે જેની આ આખી પ્રક્રિયામાં ક્યાંક સંડોવણી હોવાની શંકા તેના પર વર્તાઈ રહી છે। દેવલ નામનો યુવક અને તેની પર પોલીસને શંકા છે અને મૂળ અમદાવાદ સિવિલ સ્ટાફ નર્સ તરીકે દેવલ ફરજ બજાવી રહ્યો છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોલેન પર। કિંજલ, શું અપડેટ? જી બિલકુલ, એક બાદ એક જે વિગતો છે તે વિગતો બહાર આવી રહી છે। હેડ ક્લાર્કમાં હવે ગાંધીનગર સાબરકાંઠા બાદ અમદાવાદનું કનેક્શન છે તે પણ બહાર આવી રહ્યું છે। અમદાવાદના નિકોલમાંથી જે સ્ટ્રોંગરૂમ છે, સ્ટ્રોંગરૂમમાંથી જે પેપર લીક થયું હતું તે પ્રકારના પુરાવા મળી રહ્યા છે અને તેની સાથે જ અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક હર્ષ સંઘવીના નિવાસસ્થાને ચાલી રહી છે કે જેની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। કેટલાક જે સંકળાયેલા લોકો છે તે ક્યાંક
ને ક્યાંક સિવિલ હોસ્પિટલની અંદર જે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. કેટલાક લોકોની જે બેકગ્રાઉન્ડ છે તે સરકારી કર્મચારી હોવાનું પણ બહાર આવી રહ્યું છે. જેની કાર મળી હતી તે કારના જે માલિક છે તે એલઆરડી ની અંદર કામ કરતા હોવાની પણ જે વિગતો છે તે વિગતો બહાર આવી રહી છે. એટલે કહી શકાય કે જે અનેક તાર એક પછી ભેગા થઈ રહ્યા છે અને પેપર લીક થયું છે અને આની અંદર ન માત્ર એક પરંતુ એક આખું રેકેટ હોવાની જે થિયરી છે થિયરી સામે આવી રહી છે. દેવલ નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા પણ આ જે પેપર લીક હતું તેની અંદર ખૂબ મહત્વની ભૂમિકા હોવાની વાત આવી રહી છે. જે પોતે સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે. પરંતુ નરેન્દ્ર સૌથી મોટી વાત અહીંયા એ થઈ રહી છે કે કઈ રીતે સ્ટ્રોંગ રૂમમાંથી અથવા તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી જે પણ પેપર છે તે આ તમામ લોકો સુધી પહોંચ્યા અને જે રીતનો દાવો કરવામાં આવી રહ્યો છે અત્યારે પણ જે રીતે યુરાસી દ્વારા કે ન માત્ર આ પેપર પરંતુ જે આગામી દિવસોની અંદર બિન સચિવાલયની પરીક્ષા આવી રહી છે તેની માટે પણ અત્યારથી જે વચેટિયાઓ છે તેમણે જે તજવીજ છે તે શરૂ કરી દીધી છે. અત્યારથી આગામી પરીક્ષાઓની પણ લેતી દેતી છે તેની પણ અત્યારથી જે એક ચેન ગોઠવાઈ રહી છે. એટલે કહી શકાય ગુજરાતની અંદર આ જે પરીક્ષાઓ છે આ પરીક્ષાઓ પારદર્શક રીતે નથી થતી એ ફરી એક વાર સાબિત થઈ રહ્યું છે. અને તમામની વચ્ચે ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક છે જે અત્યારે ચાલી રહી છે. અંદાજે આ બેઠક 1.5 થી 2 કલાક ચાલે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા અથવા તો પોલીસ દ્વારા સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે. બિલકુલ કિંજલ, આભાર આ માહિતી માટે. તો એક મહત્વપૂર્ણ અપડેટ અને જે દ્રશ્ય આપને બતાવી રહ્યા છે TV9 એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યા છે આ એ જ વ્યક્તિ, આ એ જ તસવીરમાં જે આપને બતાવવામાં આવી રહ્યો છે દેવલ નામનો શખ્સ કે જેની પર હાલ તો શંકા છે અને શંકાની સોય તકાયેલી છે. આ દેવલ અને તેનું એ નિવાસસ્થાન તેનું ઘર હતું જે મેં આપને એક્સક્લુઝિવ ફૂટેજમાં બતાવ્યું જે આપની સ્ક્રીન પર છે. આ દેવલનું ઘર છે. આ મૂળ હાલ તો તે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે બ્રધર તરીકે ફરજ બજાવી રહ્યો છે અને સાથે જ બીજા એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે, જયેશ પટેલ અને આ દેવલ કે બંને હાલ તો શંકાના ઘેરામાં છે. પણ હાલ દેવલ છે ક્યાં તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જે પ્રકારે આ આખી ઘટના સામે આવી અને હવે તેના સાબરકાંઠા બાદ હિંમતનગર બાદ તેના તાર સીધા અમદાવાદ સુધી પહોંચ્યા છે. એટલે કે એક મોટું રેકેટ, એક મોટું નેટવર્ક હોઈ શકે છે, કોણ મોટા મોટા કોઈ માથા પણ હોય છે કે કેમ તે પણ હવે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે. પણ નિકોલની બાબત સામે આવી છે કે નિકોલના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક થયું હોઈ શકે. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરે પણ નિવાસસ્થાને બેઠક શરૂ થઈ છે.